એક જંગલમાં કાલુ નામનો એક સારસ રહેતો હતો. તેનું નામ કાલુ કેવી રીતે પડ્યું તે તમને હમણાં જ ખબર પડી જશે. સારસોનું ઝુંડ તળાવના કિનારે સવારે સવારે મોર્નિંગ ફ્લાય ફરવા માટેનું પ્લાનિંગ કરતા હતા. આજે આપણે નીલી પહાડીની ઉપરથી થઈને ગ્રીનલેન્ડ જંગલમાં જઈશું. સાંભળ્યું છે કે તે જંગલ ખૂબ જ સુંદર છે. હા, મેં પણ તેના વિશે ઘણું સાંભળ્યું છે. ચાલો જઈએ. ત્યાં જ કાલુ સારસ ત્યાં આવી ગયો. મિત્રો, શું હું પણ તમારી સાથે ફરવા માટે આવું? જંગલમાં એકલો રહીને હું બોર થઈ જઉં છું. એ કાલુ, ફરીથી અમને હેરાન કરવા માટે આવી ગયો? અમારું ઝુંડ જ્યારે આકાશમાં ઉડે છે ને, ત્યારે લોકો અમને આશ્ચર્યથી જુએ છે. માણસો અમારો ફોટો લે છે. એવામાં અમે જો તને અમારી સાથે ઉડવા માટે લઈ જઈએ ને, તો પછી અમારો તો અપમાન જ થાય ને. આમ કહીને બધા સારસ ઉડી ગયા. આ બાજુ કાલુ સારસ જંગલમાં બેઠો બેઠો પોતાના નસીબને કોસતો રહ્યો. આ જંગલમાં એક ખૂબ જ ક્રૂર જાનવર મોન્ટુ રીંછ રહેતો હતો. આજે કાળી પહાડી ઉપર પોતાના દોસ્ત ચંપુ રીંછને મળવા જતો હતો. ત્યાં જ તેને રસ્તામાં કોઈના રડવાનો અવાજ આવી ગયો. અરે, આ કોનો અવાજ છે? તેણે જોયું કે થોડેક દૂર એક વૃદ્ધ રીંછ જમીન ઉપર પડેલો બૂમો પાડતો હતો. હે ભગવાન, હવે હું મરવાનો છું. મને બીક છે કે જો આ જાદુઈ લોકેટ કોઈ બીજાના હાથમાં પડી ગયું તો તે તેનો ઉપયોગ કયા કાર્ય માટે કરશે. જાદુઈ લોકેટ? લાગે છે આ મારા કામમાં આવી શકે છે. આમ કહીને મોન્ટુ રીંછ તેની પાસે પહોંચ્યો. અરે રીંછ દાદા, તમારી તબિયત તો બહુ ખરાબ લાગે છે. ચલો, હું તમને જંગલમાં લઈને જઉં છું. હું તમારી દિવસ રાત સેવા કરીશ. તમને બધું સરખું થઈ જશે. તું તો બહુ સારો જાનવર લાગે છે બેટા, પણ મારો સમય આવી ગયો છે. હવે હું ચિંતા મુક્ત થઈને મરી શકું છું, કારણ કે હું તારા જેવા જ ઈમાનદાર જાનવરની શોધમાં હતો. આ સાંભળીને રીંછ મનમાં ને મનમાં બોલ્યું. ફસાઈ ગયો બુઢો. દાદા, હું તમારી વાત સમજુ નહીં. મારા ગળામાં જે આ લોકેટ છે ને, તેને પહેરીને જો કોઈ માણસ પોતાના સીધા હાથની આંગળીને સામેવાળા બાજુ જો પોઈન્ટ કરે, તો આંગળીમાંથી ગોળીની જેમ કોઈ ખીલી નીકળીને સામેવાળાને વાગી જશે. આ તો બહુ ખતરનાક વસ્તુ છે દાદા. હા, તેથી હું ઈચ્છું છું કે મારા મર્યા પછી તું તેને તારી સાથે રાખ. આનો ઉપયોગ જાનવરોને શિકારીઓથી બચાવવા માટે અને જંગલની રક્ષા માટે કરજે. જેવું તમે કહો દાદા. આટલું કહીને તે વૃદ્ધ રીંછ બે ત્રણ ઊંડા શ્વાસ ભરીને મરી ગયું. અને મોન્ટુ રીંછે ખુશ થઈને તે વૃદ્ધ રીંછના ગળામાંથી લોકેટ પોતાના ગળામાં નાખ્યું. થોડા સમય પછી જ્યારે તે જંગલમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે બે શિયાળ સામ સામે ઊભા છે અને તેમની વચ્ચે એક માછલી પડી છે. આ મારી છે. ના, આ મારી છે. તેની ઉપર પહેલા મારી નજર પડી, તેથી હું તેને પહેલા ખાઈશ. હવે અહીં મોન્ટુ રીંછ આવી ગયું છે, તેથી હું ખાઈશ. એ, લાગે છે તારું મગજ ફરી ગયું છે. હમણાં જ તને સરખો કરું છું. આમ કહેતા જ બંને શિયાળ તેની ઉપર હુમલો કરવાના જ હતા, ત્યારે મોન્ટુ રીંછે તેમની સામે આંગળી કરી. આમ કરતા જ તેની આંગળીમાંથી બે ખીલીઓ નીકળી અને સામે બંને શિયાળને જઈને વાગી. હવે પછી મારી સાથે પંગો લેતા પહેલા 10 વાર વિચારી લેજો. મોન્ટુ રીંછે માછલી પોતાના મોઢામાં દબાવી અને તે બંને જણાને તડપતા છોડીને જતો રહ્યો. થોડી જ વારમાં કાલુ સારસ ત્યાં આવ્યો. તેનાથી તેમનું દર્દ જોઈ શકાયું નહીં. તેણે પોતાની ચાંચથી શરીરમાં રહેલી ખીલીઓ નીકાળી લીધી. કાલુ સારસ, આજ સુધી અમે તને ક્યારે અમારો મિત્ર નથી માન્યો, છતાં પણ તે અમારો જીવ બચાવ્યો. અમને માફ કરી દે. કઈ વાંધો નહીં, મારી તો એકલા રહેવાની આદત થઈ ગઈ છે. હવેથી તું એકલો નથી, અમે તારા મિત્રો છીએ. અને આમ તે બંને તેના પાક્કા મિત્રો બની ગયા અને સારસનું એકલાપણું થોડું દૂર થયું. પણ બીજી બાજુ મોન્ટુ રીંછનો આતંક વધી રહ્યો હતો. તે એકદમ નીડર બનીને સિંહની સભાના સમયે ત્યાં પહોંચી ગયો. સિંહ ટેકરા ઉપર બેઠો હતો અને સામે બધા જાનવરો બેઠા હતા. સિંહ, આજથી જાનવરો ઉપર હુકમ ચલાવવાનું બંધ, નહીં તો હું તને જીવતો નહીં છોડું. હ, તું હોશમાં તો છે? તું શું કહી રહ્યો છે? તું મને ખતમ કરીશ? લાગે છે તને ટ્રેલર બતાવવું જ પડશે. આમ કહીને તેણે પોતાની આંગળી વડે હાથી પર હુમલો કર્યો.
હાથીની સૂંઢ કમર અને પીઠ પર એક એક ખીલી વાગી. આ જોઈને બધા જાનવર હેરાન થઈ ગયા. હવે તેમને રીંછથી બીક લાગવા લાગી. આ શું છે? આની આંગળીઓમાંથી ખીલી કેમ નીકળે છે? હવે કહો, તમને લોકોને મારી ગુલામી પસંદ છે કે પછી તમને પણ ખતમ કરું? અમે સિંહ સિવાય બીજા કોઈને રાજા નહીં માનીએ. એમ તો આલે. અને પછી તેણે જાનવરો તરફ આંગળી ઉઠાવી. તેની આંગળીમાંથી ઘણી બધી ખીલીઓ નીકળી અને ત્યાં જ કાલુસારસ આવી ગયો અને બધી ખીલીઓ તેના શરીર પર જઈને વાગી. તું ક્યાંથી આવી ગયો? લાગે છે તને મરવાની બહુ જલ્દી છે. સારસ હજુ દર્દથી તડપી જ રહ્યો હતો કે ત્યાં જ મોન્ટુ રીંછે બીજા જાનવરો ઉપર હુમલો કર્યો અને કાલુસારસ ફરીથી સામે આવી ગયો અને પોતાની પાંખો ખોલી અને બધી ખીલીઓ તેની પાંખોમાં જઈને વાગી. તે લોહી લુહાણ થઈ ગયો. શા માટે આ જાનવરોના ચક્કરમાં તું પોતાનો જીવ ગુમાવી રહ્યો છે? તેમણે ક્યારેય તને પોતાનો મિત્ર નથી માન્યો. કઈ વાંધો નહીં, જો હું મરી જઈશ તો તેમને કશું દુઃખ નહીં થાય, એમ પણ તેઓ મને પસંદ નથી કરતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર તે રીંછ સાથે બાથી ગયો. ઘણો સમય લડ્યા પછી તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. પણ આ લડાઈમાં તેણે પોતાની પાંખથી રીંછનું ગળાનું લોકેટ તોડી નાખ્યું અને તે જમીન પર જઈને પડી ગયું. નહીં, મારું લોકેટ! સારસને ખબર પડી ગઈ કે જરૂર આ જાદુઈ લોકેટથી જ આ બધાને હેરાન કરે છે અને અંતે તે લોકેટને ચાંચમાં પકડે છે અને તળાવમાં ફેંકી દે છે. તે શું કર્યું? અને પાછો તે કાલુસારસ ઉપર તૂટી પડ્યો. બધાએ જોયું કે આ વખતે તેની આંગળીમાંથી ખીલીઓ નથી નીકળતી અને તે હાથ અને પગથી જ લડાઈ લડે છે. બધા જાનવર તેની ઉપર તૂટી પડ્યા અને મોન્ટુ રીંછને ઘાયલ કરી નાખ્યો. પછી સિંહે તેની પર તરાપ મારીને તેને ખતમ કરી નાખ્યો. આ બાજુ કાલુસારસ દર્દથી તડપી રહ્યો હતો અને બધા જાનવરોનું ઝુંડ તેની પાસે આવ્યું અને પછી તેઓ વાતો કરવા લાગ્યા કે આપણે આપણા ભાઈ કાલુસારસ સાથે સારું વર્તન નથી કર્યું, પણ આજે તેણે આપણા માટે પોતાના જીવની પણ ચિંતા ના કરી અને આપણને ગુલામ થતા બચાવ્યા. અને પછી બધા સારસોએ કાલુસારસના શરીરમાંથી ખીલીઓ કાઢી નાખી, પણ શરીરમાંથી લોહી ઘણું વહ્યું હતું. મને નથી લાગતું કે હવે હું બચી શકીશ. આવું કઈ જ નહીં થાય મારા મિત્ર સારસ. હું કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે જાણું છું જેનાથી તું જલ્દી ઠીક થઈ જઈશ. હું હમણાં જ તેને બનાવવાનું ચાલુ કરું છું. અને જ્યાં સુધી તું સાજો નથી થતો ને ત્યાં સુધી જંગલના બધા જાનવર એક પગે તારી સેવામાં રહેશે. બધાએ કાલુસારસ પાસે પોતાના વર્તન માટે માફી માંગી. મોન્ટુ વાંદરો દરરોજ તેને દવા બનાવીને આપવા લાગ્યો. થોડા જ દિવસોમાં કાલુસારસ સાજો થઈ ગયો અને તે આખા જંગલમાં બધાનો ખાસ મિત્ર બની ગયો અને તેનું જીવન પણ બીજા જાનવરોની જેમ ખુશખુશાલ થઈ ગયું.